ne dau bhavatu, să ne dau bunaktu, să mă vidiam paravahai, tejasvina vaditamastu ma vidvishavahai. एक
एकम अंगम पद्रुष्य तस्य नाह परस्तात् प्रहिता। એટલે જેમ એમ આપ બતાવું કે 12 ઇન્દ્રિય છે એ પ્રજ્ઞાના જેમ ગાયના એક અંગને દોહવામાં આવે એમ એક અંગને દોહી લીધું અને એટલે કે પોતાને સ્વાધીન કર્યું અને ત્યાર પછી પોતાનો જે વિષય છે એ નામને જ બોલી શકે છે એની વિસ્તારની બધી વાત કરી। પ્રાણ એક અંગને દોહીને ગંધને ગંધનો અનુભવ કરે છે। ચક્ષુ છે એ પ્રજ્ઞાના એક અંગને દોહીને રૂપનો અનુભવ કરે છે। બધું આપણે વિસ્તારથી જોયું અને એક વસ્તુ આપણે અહીંયા જોતા હતા કે વાક પ્રજ્ઞાયામ આપણે 71મા શ્લોકમાં જોયું કે વાક પ્રજ્ઞાયામ એક અંશમ અભિમાન આખ્યાન આશ્રિતા પ્રજ્ઞા અભિમાન વસમ શબ્દ ઉચ્ચારણ શક્તિ યુક્તઃ। એટલે કે વાણી એ પ્રજ્ઞાના એક અંશને ધોઈ લે છે એટલે એની સાથે અભિમાન કરે, વાણી અભિમાન કરે છે એટલે અને એના કારણે એ શબ્દનું ઉચ્ચારણ કરવાની શક્તિથી સંપન્ન બને છે। કોઈ પણ શબ્દ વાણીમાં ક્યારે બોલાય કે પહેલાં તો વાણી એ પ્રજ્ઞાના પ્રાણના સાથે અભિમાન કરે કે હું બોલીશ, ત્યાર પછી જ એ શબ્દનું ઉચ્ચારણ કરી શકે છે। પછી આગળ આપણને 72 અને 73મા શ્લોકમાં બીજી એક ઇન્દ્રિયની વાત કરી શરીરની કે શરીર છે ત્વગિન્દ્રિય શરીરના બધે વ્યાપ્ત છે અને એના કારણે જ આપણને સુખનો અનુભવ થાય છે। હવે 74મો શ્લોક આપણે વાંચીશું। સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયા અભિમાનો અવતાર્યતાં અન્વયવ્યતિરેકાભ્યાં ઉદાહાર્યો કિલેશ્વસો કરીને જે તે ઇન્દ્રિય પોતાના વિષયનો અનુભવ કરે છે।
હનુમાન કેન્દ્રીકર વ્યાહન થશું કે જો પ્રજ્ઞા સાથે અભિમાન કરવામાં આવે તો વિષયનો અનુભવ થાય. જેમ કે વાક ઇન્દ્રિય પ્રજ્ઞાને કૌશને દોરી દીધી એટલે કે સાથે અભિમાન કર્યો કે હું બોલીશ એટલે વિષયનું ઉચ્ચારણ કરી શકે છે. જો એ ન કરે તો ઉચ્ચારણ ન થાય. બસ એ બતાવવા માટે હવે આપણે ઉપનિષદના પહેલાં જઈશું. જો આપણે આગળ વાત કરીએ 17 પછી પ્રજ્ઞા વાચમ સમારૂહ્ય વાચા સર્વાણી નામાની આપણી ઉપનિષદના 17 પછી આપણે પહેલા નંબર 35 કીધું ને, પહેલા 36 આવશે, 35 પહેલા 36 એટલે ત્યાં 17 પછીનું જે છે 18માંથી શરૂ કરીશું. 17 પછી પડ્યું 20માં પ્રજ્ઞા વાચમ બધું આવી ગયું. પ્રજ્ઞા વાચન સમારૂહ્ય વાચા સર્વાણી સર્વાણી નામાની આકૃતિ, બરાબર એ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ. તો કે જે પ્રજ્ઞા વાચન સમારૂહ્ય એટલે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞા વડે એટલે વાચા વાણીએ જે પ્રજ્ઞાના અંશને ધોઈ લીધો એના લીધે વાચમ એટલે વાક ઇન્દ્રિય સમારૂહ્ય સારી રીતે આરોહણ કર્યું. આરોહણ કર્યું એટલે શું? એટલે સમ્યક તાદાત્મ્ય લક્ષણ આરોહ્ય કૃત્વા, એટલે સારી રીતે પ્રજ્ઞાએ વાક ઇન્દ્રિય સ્વાધ્ય સારી રીતે તાદાત્મ્ય કર્યો. તાદાત્મ્ય કર્યું એટલે શું? હું બોલીશ, વાક અસ્મી. પહેલાં તો અભિમાન કર્યું, હું વાણી છું એવું અભિમાન કર્યું. પછી બધા, પછી એક વખત વાણી જો કર્યા પછી સર્વાણી નિખિલાની નામાની આપતી, પછી બધા જે નામ છે વાણીનો વિષય છે ને એને એ પ્રાપ્ત કરે છે. આપનોતી પ્રાપ્નોતી એ કેવી રીતે નક્કી કરો છો? તો કે અન્વયને વ્યતિરિક દ્વારા, એટલે અહીંયા પેલા અન્વય જ કરે છે. શું અન્વય કરે છે? પેલા જોઈએ વ્યતિરિક, પછી જોઈશું પેલા અન્વય જોઈએ. અન્વય શું કહે છે? ને પ્રજ્ઞા અંતરેણ વિષય પ્રાપ્તિ, પ્રજ્ઞા વગર વિષયની પ્રાપ્તિ થાય ને એના માટે શું? જેના વિના વસ્તુ ન મળે, યત વિના ન ભવતી ન ઉપલબ્ધે, જેના વગર વસ્તુ ન રહી શકે એનો આત્મા કહેવાય. જેમ કીધું આપણે કે ઘડો છે તો એ માટી લઈને તો ઘડાનું અસ્તિત્વ છે નહીં. અહીંયા બીજા દ્રષ્ટાંત આપે છે. અહીંયા કહે છે તંતુ વિના ન પટ ભવતી, આ વસ્ત્ર છે એ તંતુ વગર રહી શકે નહીં. તો તંતુ શું થયેલો? આત્મા. જેના વગર વસ્તુ ન રહી શકે એનો આત્મા થયો, બરાબર. અહીં બીજું દ્રષ્ટાંત આપ્યું કે જેમ કે સુક્તિકા ચીપલી ન હોય તેમાં રજત મળે નહીં, એ સુક્તિકા રજતનો આત્મા છે, ચાંદીનો આત્મા છે. એ રીતે શું છે કે ઇન્દ્રિય વિના, આ ઇન્દ્રિય અંતરેણ ઇન્દ્રિય ન હોય તો વિષય મળી શકે ને વિષયની પ્રાપ્તિ થાય નહીં. તો ઇન્દ્રિય શું છે? વિષયનો આત્મા. પણ ઇન્દ્રિયો પણ ઇન્દ્રિય કોને લીધે છે? પ્રજ્ઞા લીધે છે. પ્રજ્ઞા સાથે જો એ તાદાત્મ્ય ન કરે, પ્રજ્ઞામાં આગ્રહ ન થાય તો ઇન્દ્રિયો એના વિષયનું ગ્રહણ કરી શકે ને છેવટે કોણ આત્મા થયો? પ્રજ્ઞા. ખ્યાલ આવ્યો? છેવટે આત્મા કોણ છે? કે ઇન્દ્રિયો વિષયનું ગ્રહણ કરે છે, વિષયનો આત્મા છે ઇન્દ્રિય. પણ ઇન્દ્રિયનો આત્મા કોણ છે? પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા જો પછી વાંચો, પ્રજ્ઞાયા પ્રાણમ સમારૂહ્ય, પછી એ જ રીતે પ્રજ્ઞા પ્રાણમાં આરૂઢ થઈને એની સાથે તાદાત્મ્ય કરીને પ્રાણેન સર્વાન ગંધાન આપનોતી, એ પ્રાણથી બધા ગંધને પ્રાપ્ત કરે છે. પ્રજ્ઞા ચક્ષુમારૂહ્ય, કેટલું સુંદર રીતે ઉપનિષદ બધી વસ્તુ કહે છે. અહીંયા અંધકાર તો એક કે બે ઇન્દ્રિયની વાત કરે છે, બધી વાત કરે છે. પ્રજ્ઞા ચક્ષુ મારુય, ચક્ષુસા સર્વાણી રૂપાણી આપતી, પ્રજ્ઞા ચક્ષુ સાથે તાદાત્મ્ય કરીને ચક્ષુના જે બધા જ રૂપો છે એને પ્રાપ્ત કરે છે. પ્રજ્ઞાયા શ્રોત્રમ સમારુય, શ્રોત્રેણ સર્વ શબ્દાની આપતી,
Sarvanaya jivam samarviya jivam sarvan anvarasanam apnoti yudha pratna. Shotra sathya tagat maikari la shabdo ne prapta kare che. Jivu par e arund thai che. Jivu sathya tagat maikare che. Ten anvarasne e prapta kare che. Hath sathya arugya thai. Hath sathya tagat maikare. Tiai badhaj karmo inagara thai shake che. શરીર સાથે એટલે કે શરીર એટલે આપણે વાત કરીએ પગ ઇન્દ્રિય જે ગ્રંથકારે વાત કરી કે શરીર એટલે પગ ઇન્દ્રિય અને પગ ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય શરીરમાં વ્યાપ્ત જ બધે વ્યાપ્ત છે એટલે કે જે શરીરમ સમાર્વિય શરીરેણ સુખ દુઃખે આપ્યતિ અને માથેને સુખ ને દુઃખની પીડાય થાય અને આનંદ થાય સુખ દુઃખને પ્રાપ્ત કરે છે ઉપસ્થાની સાથે એ આનંદ અને રતિ પ્રાપ્ત કરે છે અને બે પ્રજ્ઞા બુદ્ધિ સાથે સમાર્વીને વિજ્ઞાતવ્યમ અને કામ ઈચ્છાની ઈચ્છા એનામાં ઉત્પન્ન થાય છે ઈચ્છા પ્રવીણ બુદ્ધિનો વિશેષ છે ઈચ્છા કરો અને આમ કયા પછી કે જો આગળમાં છે નહીં પ્રજ્ઞા વેતા માં નામ કિંચ પ્રજ્ઞા એટલે જો પ્રજ્ઞા પ્રજ્ઞાની હાજરી ન હોય નહીં પ્રજ્ઞા અભેતા પ્રજ્ઞા રહિતા હી યસ્માન પ્રજ્ઞા પેદન પ્રજ્ઞા રહિતમ વાગેન્દ્રિય પોતાનું કાર્ય વક્તવ્ય મૂળમાં કાર્ય કરી શકે નહીં પ્રજ્ઞા રહિતા વ્યાગ્ય કર્મ ન કુરુતે એટલે તમે એમ કેમ કે નનુ પ્રજ્ઞા રહિતા વાગેન્દ્રિય પોતાનું કાર્ય કરતા નથી તમે કેમ કહો છો એ તરત નિષેધ કહે છે અન્યત્રે મનો અભવત ઇતિ આહ એટલે વાણી બોલતી નથી કેમ નથી બોલી શકતી કારણ કે મન કે મારું મન બીજી હતું એટલે પ્રજ્ઞા એ હાજર નહોતા એટલા માટે વાણી બોલી શકી નહીં ન અહમ એતન નામ પ્રજ્ઞા શિષિતિ એટલા માટે કહે છે કે હું અહમ ઇન્દ્રિયસ અહમ એટલે હું એટલે ઇન્દ્રિયસ સ્વામી કહે છે કે હું કઈ નામ બોલી શક્યો નહીં કારણ કે મારું મન પીછે હતું અને કદાચ બોલે ને તો પણ કે છે વિસત સ્પષ્ટમ ઈચ્છિતાર્થમ તદ્દીપિતમ એટલે કદાચ કોઈ બોલતું હોય તમ આપણે સમજણ ન પડે કે આ સેના સંદર્ભમાં બોલે છે ઘણી વખત એવું બને કે આપણે આ વ્યક્તિ બોલે તો છે કે સ્પષ્ટ જ થાય નહીં અગડ બગડમાં આપણે કહીને અગડ બગડમાં એટલે કે આપણે કઈ જેની વાત માનતો સાંભળવા માંગતા હોય તો એ જે આપણે એની પાસે અપેક્ષા રાખતા હોય અથવા તો આપણે પોતે જ ઘણી વખત આપણે મન વાણી પાછળ ન હોય પાછળ ન હોય તો આપણે જુદું જ બોલતા હોઈએ બોલતા હોય પણ કંઈક જુદું લાગે એટલે ઘણી વખત સાથે પાઠ કરતા હોય ત્યારે પણ જોજો એટલે આવું થતું હોય છે કે કારણ કે મન એની પાછળ હતું નહીં અને એવી રીતે પછી બધાની વાત કરીએ આપણે માનતા નથી બરોબર પછી આપણું જો ઉપની શકે છે ન પ્રજ્ઞા પ્રજ્ઞા પેદ પ્રાણ બંધમ કિંચન જે પ્રજ્ઞા વગર પ્રાણ બંધની પ્રાપ્તિ કરી શકતો નથી પ્રજ્ઞા વગર કારણ કે કેમ જો એક બે વાક્યમાં છે વધારે બે વાંચીએ નહીં પ્રજ્ઞા પેદમ પ્રાણ બંધમ કંચન પ્રજ્ઞાયતે અન્યત્રે મનો અભૂત ઇતિ આહ નામ એતદ ગંધમ પ્રજ્ઞાશીષી કેટલું વિસ્તારથી સર્ગાય આળસ વગર શ્રુતિ માતા આપણે બધી વિસ્તારથી વાત કરીશું પછી કે છે પ્રજ્ઞા વગર પ્રાણ એ ગંધને ગ્રહણ કરી શકતો નથી કે કારણ કે મારું મન બીજે હતું એટલા માટે મને ગંધની કંઈ ખબર પડી નહીં એ રીતે ચક્ષુરૂપમ નહીં પ્રજ્ઞાપેતમ ચક્ષુરૂપમ કિંચન પ્રજ્ઞાયેતમ અન્યત્રમે મનો અભૂતિથી આહ ન અહમ રૂપમ પ્રજ્ઞા શશીતિ એટલે ત્યારબાદ કહે છે જેમ પ્રજ્ઞા વગર ચક્ષુ એ રૂપને ગ્રહણ કરી શકતો નથી એમ મારું પણ બીજે હતું એટલા માટે હું રૂપનું ગ્રહણ કરી શકતો નથી એવી રીતે પછી શરીરનું દ્વારા સુખ દુઃખનું વસ્તુ દ્વારા આનંદ રતિનું અને બુદ્ધિ દ્વારા ઈચ્છા આ બધાની અહીંયા વાત નહીં પ્રજ્ઞા પેતા દિહિ કાંચન સિદ્ધ્યતિ ન પ્રજ્ઞા અભૂતમ પ્રજ્ઞાયતે એટલે ન પ્રજ્ઞા પ્રજ્ઞાતવ્યમ પ્રજ્ઞાયતે એટલે પ્રજ્ઞાતવ્યમ દિહિ પ્રજ્ઞા વગર દિહિ પણ પોતે કંઈ
નિર્ણય કરી શકતી નથી, ઈચ્છા કરી શકતી નથી. એટલું જોઈએ આમ. પછી હવે પછીને આપણે જોઈશું. બહુ સુંદર પછીની વાત છે, પણ એ પહેલાં આપણે ઉપનિષદમાં આના સંદર્ભમાં શું કહે છે આપણે જોઈએ. એટલે આપણે 74મો શ્લોક જોયો. હવે એમણે 74મા શ્લોકમાં તો વાત કરી કે અન્વય વ્યતરેકાભ્યામ ઉદાહરણ અખિલ અસો બધી ઇન્દ્રિયોને અન્વય વ્યતરેક દ્વારા જાણવું જોઈએ. એ ઉપનિષદમાં વાત કહ્યું. હવે આપણે એ જ વસ્તુ ત્યાં ગ્રંથકાર 75મા શ્લોકમાં કહે છે. 75મો શ્લોક. પ્રજ્ઞયા વાચ મારુહ્ય, પ્રજ્ઞયા વાચ મારુહ્ય, જીવો નામા વિભક્તિ ચ, જીવો નામા વિભક્તિ ચ, અન્ય ચિતો ભવં તેન, અન્ય ચિતો ભવં તેન, ના વાચો મિતિ ચોચ્યતે, ના વાચો મિતિ ચોચ્યતે. એટલે કહે છે જો તમારી ચોપડીમાં ગુજરાતીમાં એને કેવું પુસ્તક અન્વય પણ આપ્યું છે, તો 75 માટે છે. પ્રજ્ઞા એક નંબર ક્યાં છે? છ. અને વળી શું છે બીજો નંબર? જીવ. જો તમારે બધામાં તમે જીવ લખ્યા છે ને, એક બે નંબર ગુજરાતી જીવ. પ્રજ્ઞયા વાચમ આરોગ્ય, જીવ પ્રજ્ઞાપૂર્વક વાચમાં આરૂપ, વાચામાં આરૂપ થઈ નામાભિધાનમ ભક્તિ, નામ અભિધાન કરનારો થાય છે. અન્ય ચિત્તો અભવમ, પણ હું અનુચિત્ત હતો તેને લીધે હું ન બોલો એમ પણ ઉક્તિ કરાય છે, એમ પણ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જ્યાં પ્રજ્ઞા જીવ છે એ ક્યારે બોલી શકે છે? જીવ એટલે જીવ જીવાત્મા કહીએ છીએ એ ક્યારે બોલી શકે? વાચમ પ્રજ્ઞા જ્યારે વાણીમાં આરૂપ થાય, પ્રજ્ઞા વાણી સાથે તાદાત્મ્ય કરે ત્યારે એ શું થાય છે એ બોલી શકે છે. અને ઘણી વખત આપણે અનુભવે કરતા હોય, ઘણી વખત આપણે આપણી વ્યક્તિને જ કહેતા હોય, એટલે બોલને કંઈક તો બોલ, પોતે ક્યારનું પૂછું છું, મને કંઈક જવાબ તો આપ કે મામું બોલે મામું કહી. પણ પછી આપણે પછી બધું બોલી નાખીએ, ગોઢામાં મગ ભર્યા છે, સાંભળતો નથી વગેરે વગેરે, પણ છતાં એ તો કંઈ જવાબ જ ન આપે. આવો અનુભવ કરેલો હોય છે, પછી તમે ઢંઢોળો પેલા તો તને ક્યાંનો પૂછું છું કંઈક તો જવાબ આપ, એટલે કાં તો એ વ્યક્તિ બી ગઈ હોય, પણ એ બી નથી ગઈ. એ કહે છે તમે હે, તમે શું કહો છો? સામેથી પેલી વ્યક્તિ કહે છે હે, તમને પૂછો છો? એટલે કે શું થયું? ક્યારના હું તને પૂછું છું કે તું કંઈક બોલ, પણ એ તો કહે છે હે મને પૂછો છો. એટલે કે ટૂંકમાં શું થયું ત્યારે કહે છે, આપણે આવું નથી કહેતા, પણ આ નથી થયું કે અન્ય ચિત્તો અભાવ, મારું મન કે અહીં હતું જ નહીં, તમને શું બધા તમને ખબર જ નથી, કારણ કે મારું ચિત્ત છે એ બીજે કહ્યું હતું માટે ન વાંચો તે જવું છે. તે ત્યારે કહે છે કે હું કંઈ બોલતા માટે કંઈ બોલી શક્યો તે, કારણ કે મારું મન જ અહીંયા નથી. અન્વય કેન્દ્રિક દ્વારા આ તમારે આ બધા માટે ઉચ્ચારણ વાણી દ્વારા અહીંયા ગ્રંથકાર એક આપે છે કે વાણી દ્વારા કહ્યું કે તમે અન્વયમાં શું છે કે જ્યારે વાણીમાં પ્રજ્ઞા તથા આરૂપ થાય ત્યારે વાણી બોલી શકે છે, પણ જ્યારે મન બીજે જતું છે પ્રજ્ઞા ત્યાં હાજર નથી, બીજે છે માટે બોલી શકતો નથી. એટલે પ્રજ્ઞા હોય તો જ જીવ પોતાના જે તે ઇન્દ્રિય દ્વારા કાર્ય કરી શકે છે. પછીના શ્લોકમાં કહે છે 76માં, વક્ષ્યામિતિ અભિમાનાયામ, વક્ષ્યામિતિ અભિમાનાયામ, વાગો આરોહ ઈર્યતે, વાગારોહ ઈર્યતે, ધ્યાસ્યામિતિ અભિમાનાત, ધ્યાસ્યામિતિ અભિમાનાત, ચિત્તારોહ તથા ભવે, તું ચિત્તારોહ તથા ભવે, ચિત્તારોહ તથા ભવે. એટલે કહે છે વક્ષ્યામિ તે અભિમાનમ. હવે અહીંયા આરોહની વાત કરી આપણે, જે વાત કરીએ જ્યારે પ્રજ્ઞા વાણીમાં આરોહણ કરે છે, ઉપનિષદમાં જે વાત કરી એ આરોહણ એટલે શું? એટલે આપણે તો ટીકા કરે બધા બતાવતા નહીં,
પણ આરોહ એટલે શું? તો કે છે વક્ષ્યામિ ઇતિ અભિમાનમ વાક આરોહ્યતે. વાણીમાં પ્રજ્ઞાનું આરોહ એટલે શું? કે જ્યારે વૃત્તિ વ્યાપે કે હું બોલીશ પછી જ બોલવાની ક્રિયા થાય છે. આરોહણ કોને કહેવાય? તો કે તાદાત્મ્ય. તાદાત્મ્ય આપણે તાદાત્મ્ય શબ્દથી શું ખબર પડે? તો કે જ્યારે કે છે બોલીશ વક્ષ્યામિ ઇતિ અભિમાનમ, જ્યારે એવું અભિમાન જન્મે કે હું બોલીશ. વિમાનમાં જન તો બોલાય જ નહીં, પણ વાત કરીને કે ભાઈ તું ગાને, પણ એ કે મને ગાવ, મનમાં પહેલાં અભિમાન મારે ગાવું છે, તો એ ભજન ગાઈ શકે કે કંઈ પણ ભગીત ગાઈ શકે, પણ અભિમાન જન્મે જ નહીં. તો અને કેટલી વખત તો ઘણા લોકો બોલવા ઊભા થયા હોય અને ક્યાં બોલવા ઊભા થયા તરીકે કશું જ બોલે નહીં. આપણે કહેવાય કંઈક તું બોલે તો બેસી જાય, બેસીએ ન જાય. ઘણી વખત એવું બનતું હોય છે કે બેસી પણ ન જાય ને એમને ઊભા જ રહે, કેમ અભિમાન જન્મતું જ નથી. માટે જ્યારે એમ થાય વક્ષ્યામિ હું બોલીશ એવું અભિમાન થાય તો જ એ બોલી શકે. પણ એનું અર્થ શું છે? એ વક્ષ્યામિ શબ્દ બોલે છે એટલે કેવું અભિમાન ક્યારે થાય છે? જ્યારે પ્રજ્ઞાનું આરોહણ થાય છે. ક્યાં આરોહણ થાય છે? વાક ઉપર વાણી સાથે આરોહણ કરે છે, તાદાત્મ્ય કરે છે, ત્યારે એ વક્ષ્યામિ એવું થાય છે. પછી કે ધાસ્યામિ ઇતિ અભિમાનાત્તુ ચિત્તા ચિત્ત આરોહ તથા ભવે. એવી જ રીતે જ્યારે હું કહીશું ધ્યાન કરીશ, ધાસ્યામિ હું ધ્યાન કરીશ, એટલે કે ત્યારે જ ધ્યાન શક્ય બને છે. કે ચિત્ત આરોહ તથા એમ મન ઉપર, ચિત્ત ઉપર મન પસાર જ્યારે તાદાત્મ્ય કરી ત્યારે હું કહીશું હું ધ્યાન કરીશ, એટલે ધ્યાન શક્ય નથી. એટલે ટૂંકમાં આરોહણ કરીએ ત્યારે જ જે તે વિષયનો એમ અનુભવ કરી શકે છે. જીવ પ્રજ્ઞા દ્વારા, જીવ છે પ્રજ્ઞા દ્વારા, પ્રજ્ઞા છે એ જીવ ઇન્દ્રિયોમાં આરોહણ કરે અને ઇન્દ્રિયો વિષયમાં એ સાથે અનુભવ કરે. અને જો પ્રજ્ઞા ન હોય એટલે અન્ય મન ભવ તો એ આરોહણ થઈ શકતું નથી. હવે આપણે જરા એને સૂક્ષ્મ વાત બતાવે છે પછીના શ્લોકમાં. અભિમાનોપિ વૃત્તિ, અભિમાનોપિ વૃત્તિ, સાપિ પૂર્વં ભવેત્તથ, સાપિ પૂર્વં ભવેત્તથ. દ્યાદાનાદિરિતેકા, દ્યાદાનાદિરિતેકા, વિક્રમાત્ કુરુતે દ્વયમ્, વિક્રમાત કુરુતે દ્વયમ્. બહુ સૂક્ષ્મ વાત હવે કરે છે. જ્યારે અભિમાનો ઇતિ વૃત્તિ સાપિ પૂર્વં ભવેત્ અથ, અભિમાન ધ્યાસ્યામિ વક્ષ્યામિ, આ જે વૃત્તિ છે ને અભિમાન થાય છે ને, હું બોલીશ વક્ષ્યામિ તે અભિમાન, હું વક્ષ્યામિ એ પહેલો અભિમાન જે થાય છે ત્યારે એ વૃત્તિ અપી પૂર્વ ઉત્પન્ન અભિમાન તદ અનંતરમ ઉત્પન્ના ધ્યાસ્યામિ. એ બે વસ્તુ કહે છે કે જ્યારે હું બોલી સાથે સંપર્ક અભિમાન થાય ત્યારે એ બોલવાની ક્રિયા થાય છે. બના કારણ કે છે પ્રજ્ઞાના કારણે. પણ એટલે ટૂંકમાં આપણે આગળ બતાવ્યું કે ક્રિયાશક્તિનું કારણ કોણ છે? પ્રાણ. અને કેવી રીતે બતાવ્યું કે પ્રાણમાં સુષુપ્તિમાં બધા લીન થાય છે અને જાગૃત થાય ત્યારે પહેલાં ઇન્દ્રિયો, પછીના દેવતા અને પછી વિશ્વ. એટલે ટૂંકમાં પ્રાણમાંથી જ આખું જગત, જગત એટલે શું? ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા અને એનાથી એમાંથી વિષયની ઉત્પત્તિ એ બધા. હવે અહીંયા બધા છે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે ચેતન, ચેતનતા. એટલે હું ધ્યાન કરીશ કે હું બોલીશમાં હું કોણ છે એ બતાવે છે આપણને આ 77માં શ્લોકમાં. બે વસ્તુ બતાવે છે કે હું બોલીશ અથવા તો હું ધ્યાન કરીશ હું કોણ છે. એટલે કે છે અભિમાનોપી દ્વિ વૃત્તિ, હું જ્યારે અભિમાન કરે છે હું બોલીશ અથવા હું ધ્યાન કરીશ, મારી દ્વિ વૃત્તિમાં સાપી પૂર્વક ભવે અથ, પહેલાં હું એવું ઉત્પન્ન થાય, હું ફક્ત હું વૃત્તિ ઉત્પન્ન થાય અને એ હું વૃત્તિ કોઈ એ વૃત્તિનો કોઈ આધાર નથી. પણ જ્યારે એ ઇન્દ્રિય સાથે આરૂઢ થાય ત્યારે સવિશેષ બને અને ત્યાર પછી જ અભિમાન થાય. એટલે બતાવે છે
या ध्यानादि इति जो ध्यानादि इति एका दिहि क्रमा कुरुते द्वयम् कुरुते द्वयम् जो तुम्हें जो गुजराती तुम्हारे लिए करो कुरुते द्वयम् સિત્યોતેરમાં શ્લોકમાં કહે છે અભિમાન પણ બુદ્ધિવૃત્તિ છે તે પણ પહેલી ઉત્પન્ન થાય અને પછી બુદ્ધિપૂર્વક ધ્યાનાદિ એમ ક્રમપૂર્વક બે બુદ્ધિવૃત્તિ છે બે એટલે શું એટલે કે આપણે ખાલી બોલે છે હું બોલીશ હું ધ્યાન કરીશ હું કામ કરીશ કોઈ પણ લો તમે તો હું પહેલાં ખરેખર એટલું સૂક્ષ્મ છે કે હું બોલીશ હું ધ્યાન કરીશ એ તમને એક જ વૃત્તિ દેખાય છે પણ કે ના એ એક વૃત્તિ નથી બે વૃત્તિ છે પહેલી વૃત્તિ શું છે કે હું એટલે હું પણ પહેલાં હું પણ જાગૃત થાય પછી એ વિશેષતા ધારણ કરે એટલે અહમ વૃત્તિ અને પછી બીજી વિશેષતા કે હું બોલીશ હું ધ્યાન કરીશ એટલે આમ બે વૃત્તિ સૂક્ષ્મ રીતે ઉત્પન્ન થાય છે આત્મા તો બે વિશેષ છે પણ એ આત્મા જ્યારે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય કારણ કે આત્મા છે એ અંતઃકરણ કહેવાય ને અંત આપણે વાત કરી ચૂક્યા છીએ યાદ કરીએ કે જેમ સૂર્યનો પ્રકાશ બધે છે પણ અરીસામાં કેમ દેખાય છે એનો આપણે પ્રતિબિંબ કારણ કે એની સપાટી હોય છે અહીંયા આપણું મોઢું ન દેખાય પણ અરીસામાં મોઢું દેખાય ભીત ઉપર આપણું મોઢું દેખાય નહીં કારણ કે અરીસાની એ પ્રકારની સપાટી છે એ રીતે આત્મા તો સર્વત્ર છે પરમાત્મા તો સર્વત્ર છે પણ છતાં એની અભિવ્યક્તિ એને ક્યાં થાય છે તો કે આપણા અંતઃકરણમાં આપણા અંતઃકરણની અંદર પહેલાં એનું પ્રતિબિંબ થાય એટલે કે ચિત્ત પ્રતિબિંબ અને એ પ્રતિબિંબ સાથે પછી કોણ અહમ વૃત્તિ એટલે હું છું એવું ભાન થાય પહેલાં અહમ વૃત્તિ એટલે હું પણ એવું ઉત્પન્ન થાય ખ્યાલ આવ્યો હું પણ પહેલાં હું પણ અને પછી એ હું પણામાંથી એ ઇન્દ્રિય સાથે તાતાત્મય કરીને હું બોલીશ પ્રજ્ઞા આપણે હમણાં કહ્યું કે પ્રજ્ઞા વાક ઇન્દ્રિયમાં આરોહ્ય એ પ્રજ્ઞા એ અંતર્ગણની વૃત્તિ છે પ્રજ્ઞા એ અંતર્ગણની જ વૃત્તિ છે બુદ્ધિવૃત્તિ વાત કરી એ પણ બુદ્ધિવૃત્તિ ખરેખર તો પહેલાં ચૈતન્ય પાસેથી ચિત્ત પ્રતિ પાસેથી પ્રજ્ઞા એક શક્તિ પ્રાપ્ત કરે અને એ પ્રજ્ઞા એટલે હું પણ ઉપલબ્ધ થાય અને એ હું પણ જ્યારે વિષય ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરે ત્યારે પછી બક્ષ્યામી પછી હું નિર્ણય કરે પછી જ વાણી બોલી શકું બોલી શકતી નથી અને એટલા માટે કહે છે અભિમાનોપી ધીવૃત્તિ સાપી પૂર્વમ ભવેત અથઃ અથવા ત્યાર પછી પહેલાં અભિમાન જન્મે એટલે હું અભિમાન એટલે હું પણ અને પછી ધિયા ધ્યાનાદિ ઇતિ એકા ભી ક્રમા કુરુતે દ્વયમ એટલે કેટલી સૂક્ષ્મતા છે તે સૂક્ષ્મતા બતાવવાની પાછળનું કારણ છે અત્યારે આપણે બતાવ્યું કે પહેલાં હું ને હું પણ જન્મે પછી હું બોલીશ એવું થાય છે અને એના લીધે એ શબ્દનું ઉચ્ચારણ કરી શકે છે જો એ અહંકાર ન જન્મે છતાં એમની વાણી બહુ બોલે છે તો આપણે એ કેવું હોય ગભરાટે છે કારણ કે હું બોલું છું ખબર હું બોલું છું એવી વૃત્તિ જન્મે નહીં અને છતાં વાણી દ્વારા જે બોલાતું હોય એમાં કોઈ સંગતિ હોતી નથી એવો પણ આપણો અનુભવ હોય છે એના માટે કે છે જ્યારે આ વૃત્તિ જન્મે ત્યારે બે ક્રમમાં જન્મે છે પહેલાં તો હું પણ પછી ઇન્દ્ર સાથે જોડાઈને ધ્યાસ્યામી ધ્યાન કરીશ વક્ષ્યામી બોલીશ એટલે બે બધા વૃત્તિ શેના માટે કે જેથી તમે ઉલટા ક્રમમાં ક્યાં પહોંચવાનું છે આત્મા પાસે આત્માને જાણવાનું છે આ બધી પ્રક્રિયા દ્વારા આપણે જાણવાનું છે કોને આત્માને અને એટલા માટે આગળ કે છે પછીના 75મા શ્લોકમાં યથા પ્રાણે જગત સર્વમ પ્રાણે જગત સર્વમ લયોત્પત્યોરવસ્થિતમ લયોત્પત્યોરવસ્થિતમ પ્રજ્ઞાયાં ચ તથા સર્વમ પ્રજ્ઞાયાં ચ તથા સર્વમ સ્થિતિ ક
બે બેમાં સમાવેશ કરી દીધો, પ્રાણ અને પ્રજ્ઞામાં. એટલે કે યથા જેવી રીતે પ્રાણે જગત સર્વમ લય ઉત્પત્તિ અવસ્થિતમ. એટલે પ્રાણની આપણે વાત કરી કે પ્રાણ પહેલાં તો શું આપણે જોયું અત્યાર સુધીમાં, તો કે બધી ઇન્દ્રિયો કરતાં પ્રાણ શ્રેષ્ઠ છે. કારણ કે એક ઇન્દ્રિય કદાચ જતી રહે તો એના વગર ચાલે, આમ જતી રહે તો પણ કેમ, જેને આંખ નથી હોતી પ્રજ્ઞા ચક્ષુ એક બધાનું કાર્ય કરે જ છે કે નહીં, એ બધી ઇન્દ્રિયોને આપણે જોયું. પણ જેવું પ્રાણ જાય છે ત્યાં બધી ઇન્દ્રિયો અમે કંઈ કરી શકીએ એમ નથી, પ્રાણ શ્રેષ્ઠ છે. એ જોયું પછી આપણે એ જોયું કે બધી ઇન્દ્રિયો રાત્રે સુઈ જાય ત્યારે બધી ઇન્દ્રિયો ક્યાં રહી જાય છે, બધી ઇન્દ્રિયો પ્રાણમાં લીન થાય છે. અને પછી જાગીએ ત્યારે શું થાય છે, પહેલાં પ્રાણને લીધે ઇન્દ્રિય ચતુર્વર્તી બનાય છે પ્રાણ, પછી ઇન્દ્રિયોમાંથી ઇન્દ્રિયના દેવતા. કારણ કે ઇન્દ્રિય કાર્ય ક્યારે કરી શકે, જ્યારે ઇન્દ્રિયના દેવતાનો અનુગ્રહ હોય ત્યારે, રાઈટ. જો ઇન્દ્રિયના દેવતાનો અનુગ્રહ ન હોય તો કામ ન થાય. ચક્ષુ ઇન્દ્રિય તો છે જ, પણ ઇન્દ્રિયના દેવતાનો અનુગ્રહ પણ જોઈએ તો જોવાની ક્રિયા થાય. ત્યારે પ્રાણના સંદર્ભ બતાવ્યો કે ઇન્દ્રિય પછીના દેવતા અને દેવતાનો અનુગ્રહ થાય ત્યારે વિષયનું ઉત્પત્તિ થાય. ત્યાં આપણે દ્રષ્ટિ સૃષ્ટિની વાત, દ્રષ્ટિ સૃષ્ટિની વાત પણ વાતની પણ વાત કરતી, એ તો જરૂર યાદ કરાવે છે, પણ અહીંયા એની ચર્ચા નથી કરતા. અહીંયા તો શું કહે છે, યથા પ્રાણે જગત સર્વ, આ તો જગત એટલે શું આપણે પણ જ જોઈ ગયા કે તમે યાદ હોય તો જગત માટે કેટલું સુંદર નાટક રોલમાં આપી દીધું હતું કે આ જગત એટલે શું. તો 65માં શ્લોકમાં કીધું કે એકાદશ ઇન્દ્રિયાણી વિષયા જગત ખલુ, આ જગત એટલે 11 ઇન્દ્રિયો અને એના વિષયો, આખું જગત આવી ગયું. ખ્યાલ એવા ને કે 62માં શ્લોક કીધું અને 65માં શ્લોકમાં આ વાત કરી કે એકાદશ ઇન્દ્રિયો અને વિષય એનું નામ જગત. એ જગત છે એની સર્વ જગત લય ઉત્પત્તિ અવસ્થિત, આ સર્વ જગતનો લય પ્રાણમાં થાય છે. અને હમણાં બતાવ્યું એમ ઉત્પત્તિ એટલે ઇન્દ્રિયો, પછી દેવતા અને વિષયો એટલે ઉત્પત્તિ થાય છે. પણ પ્રજ્ઞાયામ છે તથા સર્વમ સ્થિતિ કાલે વ્યવસ્થિત, પણ આ પ્રજ્ઞાનું શું છે કે જગતનો લય અને ઉત્પત્તિ પ્રાણમાંથી થાય છે. પણ સ્થિતિ કાલે જ્યારે વ્યવહાર થાય છે ત્યારે કોણ છે, પ્રજ્ઞા મુખ્ય છે. પ્રજ્ઞા સાથે, પ્રજ્ઞા જો ઇન્દ્રિયોમાં આરોપ ન થાય એની સાથે તાતાત્મ્ય ન થાય કે હું બોલીશ હું ધ્યાન કરીશ તો કોઈ કાર્ય થતું નથી, એટલા માટે સ્થિતિ કાલે પ્રજ્ઞા વ્યવસ્થિત. પ્રજ્ઞા એ સ્થિતિ કાળમાં છે, ટૂંકમાં પ્રાણ અને પ્રજ્ઞાને લીધે જ આખો આખો વ્યવહાર થઈ રહ્યો છે. એટલા માટે 79 શ્લોકમાં કહે છે, પ્રજ્ઞા પ્રાણૌ તતો મુખ્ય, પ્રજ્ઞા પ્રાણૌ તતો મુખ્ય, ઉપાધિ સ્વાત્મબોધને, ઉપાધિ સ્વાત્મબોધને, તત્વારેણ વયોદ્વયો, તત્વારેણ વયોદ્વયો, જીવાત્માદૌ વિવેકિના, જીવાત્માદૌ વિવેકિના. એટલે કે છે પ્રાણ પ્રજ્ઞો તત્વો મુખ્ય ઉપાધિ સ્વાત્મબોધને. આપણે વાત તો કરી ચૂક્યા છીએ કે આત્માને જાણવો તો નીટ વિશેષ છે, એને કેવી રીતે જાણવો, તો કે શાખા ચંદ્રવત સર્વાત્મા યાદ હોય તો. એટલે કે જેમ ચંદ્રમીનો ચંદ્રમા છે તો એના જાણવા માટે પછી શાખા પહેલાં જાડી ડાળી જોઈ, પછી એનો અગ્રભાગ જોયો, જો અહીંયા ચંદ્ર દેખાય છે એમ, એટલે શું કે એ ઉપાધિ બને એમ. આ પ્રાણ અને પ્રજ્ઞા એ સ્વાત્મબોધને આત્માને જાણવા માટે એ છે ઉપાધિ, એ છે મુખ્ય ઉપાધિ. બીજી બધી ઇન્દ્રિયો પણ ઉપાધિ જ છે આત્માને જાણવા માટે, પણ આ પ્રાણ અને પ્રજ્ઞા મુખ્ય ઉપાધિ છે કે જેના દ્વારા આત્માનું જ્ઞાન થઈ શકે. તત્પારેણ અવબોધવયો, જીવાત્મો જીવાત્મા આદુ વિવેકિના. ખરેખર તો પ્રાણ પ્રજ્ઞા ઉપાધિને પકડવાના નથી, પકડવાનું છે કોને, આત્માને. પ્રાણ અને પ્રજ્ઞાને પહેલાં, આ પ્રાણ અને પ્રજ્ઞા એ કેવા છે, મુખ્ય ઉપાધિ છે. જેમાં પહેલાં પણ વાત કરી હતી કે પ્રાણ અને પ્રજ્ઞા મુખ્ય ઉપાધિ એટલે કે જેમ કોઈ રાજાને મળવું હોય તો રાજાને મળવા માટે કોને, એની બહુ નજીકની વ્યક્તિને પકડો, તમે તરત જ રાજા પાસે જઈ શકો. એમાં પ્રાણ પ્રજ્ઞા મુખ્ય ઉપાધિ છે જે આત્માનું જ્ઞાન કરાવવા માટે. પણ એટલું જ નહીં, જો બીજી રીતે જો બહુ મહત્વની છે. બીજી રીતિમાં શું કહે છે,
તત્વારેણ, જે ગુજરાતી તમે જ જોઈને તમે ખ્યાલ આવે, તત્વારેણ બોધવ્યો જીવાત્મા આદો વિવેકના, પણ જે વિવેક છે આરંભમાં આવી ઉપાધિ દ્વારા કોને જાણવાનું છે, જીવાત્માનો બોધ કરવાનો છે, અને જીવાત્મામાંથી આત્મા તરફ જવાનું છે. કેવી રીતે એ આપણે જોઈએ, હમણાં ઉપનિષદમાં બતાવશે. પણ વિવેકી નામ, જે વિવેકી છે એને આ પ્રાણ અને પ્રજ્ઞા મુખ્ય ઉપાધિ દ્વારા જે આત્માનો બોધ કરાવે છે તેને, પણ એ દ્વારા બરોબર વાંચો, એ દ્વારા પ્રારંભમાં પહેલાં વિવેકીય જીવાત્માનો બોધ કરવો જોઈએ, એ દ્વારા સિદ્ધ કરવો જોઈએ. તો કેવી રીતે જીવાત્માનો બોધ કરાવે છે ઉપનિષદ આપણે જોઈએ. તો ઉપનિષદના પહેલાં જોઈએ ક્યાં આવ્યા છે પાના નંબર, હવે તમારો 36 ક્યાં આવે, હવે તમે પાના નંબર 36માં 27 લખ્યું છે ને, એ જોઈએ, 27 લખ્યું છે જોઈએ. ચોપડી અમને ચોપડીએ છીએ, પણ તમે નહીં નથી બેસતા નારાયણ. આપણે જોયું, શું જોયું હમણાં, છેલ્લે પ્રજ્ઞા વાચામ સમારોહ, વાચામ સર્વાની નામાની આવૃત્તિ એ જોયું. અને જ્યારે પ્રજ્ઞા ન હોય, મારું મન બીજે ગયું, ત્યારે એનું જ્ઞાન થતું નથી. હવે તમે જુઓ પછી, ન વાચમ વિજ્ઞાસીત વક્તારમ વિદ્યા, બળ્યું ને, ન વાચમ વિજ્ઞાસીત. કેટલામાં આવતું તમને હમણાં કીધું, તમારા પ્રમાણે નહીં, એમાં કેટલા નંબર છે તમારામાં, 37 તો છે જ, 27માં, ઓકે. ત્યાં જુઓ તો કે છે 27માં, ન વાચમ વિજ્ઞાસીત વક્તારમ વિદ્યા. હવે કે છે વાણીને નું જાણીશું, પણ વક્તાર વચ્ચે એને વાણીને બોલનાર છે એને તું જાણ. ખ્યાલ આવે, અહીંયા જે જીવાત્માને વિવેક પહેલાં જીવાત પ્રાણ પ્રજ્ઞા મૂકીને જીવાત્માને જાણે છે, એટલે કે વાણીને ન વાચમ વિજ્ઞાસીત, વાણીને છોડી દે, પણ વાણીને બદલે વાણીને બોલનાર તો તરફ ધ્યાન રાખ. કેવી રીતે જોઈએ આપણે, પછી કે છે જો ન ગંધ વિજ્ઞાસીત ભ્રાતારું વિદ્યા, એ રીતે ગંધને નહીં જાણ, પણ ગંધને જાણનાર જે ભ્રાતારમ છે, ગંધને જાણનાર છે એને તું જાણ. ન રૂપમ વિજ્ઞાસીત, બહુ શાંતિથી સુધી માતા સમજાવે છે કે રૂપમ વિજ્ઞાસીત, રૂપને ન જાણ, પણ રૂપને જાણનારને જાણ. શબ્દમ ન વિજ્ઞાસીત શ્રોતારમ વિદ્યા, શબ્દને નહીં પણ શબ્દને જાણનાર જે શ્રોતા છે એને જાણ. ન અન્નરસમ વિજ્ઞાસીતવ્યમ, તો અન્નનો જે રસ છે એને છોડી દે, પણ અન્નરસને જાણનારને તું જાણ. જો છે ને, ન અન્નરસમ વિજ્ઞાસીત અન્નરસસ્ય વિજ્ઞાતરમ વિદ્યા, વિજ્ઞાતારમ વિદ્યા. પછી કે કર્મ વિજ્ઞાસીત કર્તારમ વિદ્યા, તું કર્મને ન જાણ, કર્મને છોડી દે, અને કર્મના કરનારને તું જાણ. એટલે સુખ દુઃખે ન સુખ દુઃખે વિજ્ઞાસીત સુખ દુઃખ યોગ વિજ્ઞાતરમ વિદ્યા, પણ સુખ દુઃખને એટલે સ્પર્શેન્દ્રિયો એને ન જાણ, પણ એના જેને જાણનાર છે સુખ દુઃખને એને તું જાણ. આ રીતે પછી કહે છે રતિમ પ્રજાતિમ વિષ્ણાતમ, એને જાણનારને તું જાણ, આનંદ કરનારને તું જાણ. પછી કહે છે ન મનોવિજ્ઞાસીત મંદારમ વિદ્યા, તું મનને ન જાણ, પણ મનનો જે જાણનાર છે એને તું જાણ. તા એતા દસે એવ ભૂત માત્રા અધિપ્રજ્ઞમ, દસ પ્રજ્ઞા માત્રા અધિભૂતમ, યદિ ભૂત માત્રા ન સ્વયુ પ્રજ્ઞા માત્ર, ચિકિત્સા પછી જોઈશું, પણ આટલું આપણે ધ્યાન કરીએ એ વસ્તુ આપણને ઉપનિષદમાં કહે છે. એટલે શું કહે છે કે સરસ કહે છે કે આ બધું ક્યારે શક્ય બને, કે તું વાણીને છોડી દે અને વાણીના જાણનારને, આ એમને નથી હતું, કર્મને બધાને છોડી ગયા નથી સત્ય, કારણ કે એ પ્રકારની આપણી અંતઃકરણની વૃત્તિ થઈ હોય તો શું કહે છે, વાણીને છોડી દે એટલે શબ્દને છોડી દે, વ્યક્તિ ગમે તે શબ્દ બોલે
એ શબ્દ બધું ધ્યાનમાં આપીશ, પણ એનો બોલનાર કોણ છે એના બધું ધ્યાન આપ. એટલે કેવી રીતે છે, સરસ કહે છે અહીંયા, કે છે વક્તારમ વિદ્યા દેને ટીકાકાર ઉપનિષદના કહે છે, વાક ઇન્દ્રિયસ પ્રેરકમ આનંદ આત્માનમ સર્વકરણ વૃત્તિ સાક્ષીણમ ઇતિ વિદ્યા. એટલે તું વાણીને છોડી દે, પણ વાણીનો જાણનાર કે કોણ? વાણીનો જે પ્રેરક છે, એ જે આત્મા છે, એ આત્મા કયો છે? આનંદ આત્મા, જે બધા જ કર્ણનો સાક્ષી છે. વાણી એ કર્ણ છે, સાધન છે બોલવા માટેનું, એનો જે સાક્ષી છે એને તું જાણ, એટલે કે એ હું છું. એને જાણ વિદ્યા એટલે પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા અથવા તો બીજો કહે છે પ્રાણ. બે વસ્તુ અહીંયા કહી છું ફરી વાર ટીકાકારે એ બતાવું છું. તું વાણીને છોડીને વાણીના બોલનારને જાણે, એટલે કે વાણીનો જે પ્રેરક છે, બોલનાર બોલનાર પણ નહીં પણ એનો જે પ્રેરક છે એ આનંદ આત્માને જાણ. તો એ રીતનો અર્થ કરવો હોય. બીજો અર્થ કહે છે, પહેલાં કીધું પ્રાણોસ્મિ પ્રજ્ઞા અસ્મિ, બરાબર. એ આગળ તમને સમજાયું કે હું પ્રાણ અને પ્રજ્ઞા એ હું છું, એ રીતે તમે ઉપાસના કરો. પછી એને પણ જોડે એવમ પ્રાણ પ્રજ્ઞે સર્વ પ્રાણ મુખ્ય મિત્તિ તાવદ અપી અંગીકૃત્ય. પછી એટલું કહેલા પછી પેલા પ્રાણ અને પ્રજ્ઞા હું છું કીધું, પછી એમાંથી પણ વાગાદી પ્રાણ મુખ્ય, વાણી વગેરેમાં પ્રાણ મુખ્ય છે, તો એને પ્રાણ બ્રહ્મ અમૃતો વાસિતવ્ય. એ આપણે આગળ જોઈ ચૂક્યા કે પ્રાણ અને પ્રજ્ઞા ને પેલા ઉપાસના કરેલું ઉત્તમ રીતે યાદ હોય તો, અને પછી એને પણ છોડી દો. એમ અહીંયા પણ એ જ કહે છે કે તું કર્મને પણ છોડી દે, અને કર્મના કર્તાને તું જાણ. પણ કર્મનો ત્યાગ ક્યારે થાય, કર્મનો સંન્યાસ ક્યારે થાય? કે જ્યારે આ બધાના ત્યાગની વાત કરે છે કે આ બધાને તું છોડી દે. પણ ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે કર્મનું ખૂબ સમજણપૂર્વક કર્યું હોય, એટલે કે કર્મ ઈશ્વરની આરાધના બનાવી હોય, તો કર્મ છૂટે ને. પછી કર્મમાં જ રાગ દેશ હોય છે, બધું વાણીને છોડી દે અને વક્તા બધું ધ્યાન આપ. પણ વાણી એટલે શબ્દ, શબ્દ એટલું શબ્દ જ આપણને દુઃખ અને સુખ આપતા હોય છે, રાઈટ? એને છોડીને એ બોલનાર ઉપર ધ્યાન, બોલનાર પર કોણ? પરમાત્મા છે, એના પર ચૈતન્ય પર ધ્યાન આપ. કારણ કે એ બોલવાની શક્તિ ક્યાંથી મળે છે? એનો પ્રેરક કોણ છે? ત્યાં હમણાં શું આપણે હમણાં છેલ્લે 79મા શ્લોકમાં જોયું, 77મા, કે જ્યારે હું બોલીશ એવું કહે છે ત્યારે બે ક્રમમાં આખી ઘટના ઘટે છે. પહેલાં હું ભણું અને પછી એમાંથી વિષય સાથે જોડાઈને હું બોલીશ, હું ધ્યાન કરીશ, તે હું પર ધ્યાન આપ. બોલનાર પણ નહીં, વક્તારંભમાં પણ હું ભણું છે એના પર ધ્યાન આપ. એ માટે પહેલાં એમ કહે છે, ખ્યાલ સમજે પડે છે? પહેલાં શું કહે છે? વાણીને છોડ અને વક્તારંભ પર ધ્યાન આપ. વક્તારંભમાં પણ જે મુખ્ય અંશ છે એના પર આપણે લઈ જવા માંગે છે. એટલા માટે પેલા કહે છે તું વાણીને છોડી દે, તું કર્મને છોડી દે. કર્મ ક્યારે છૂટે? જ્યારે મેં સમજણપૂર્વક કર્મ કર્યા હોય તો એટલે કર્મ નથી છૂટતા. કારણ કે કર્મ દ્વારા મારે ઘણું બધું મેળવવું છે, પણ કર્મ દ્વારા રાગ દ્વેષમાંથી મુક્તિ થાય, અંતર્ગત છૂટે, પછી કર્મ છૂટી જ જાય. કારણ કે એક વસ્તુ નક્કી છે કે જ્યારે વસ્તુનો ઉપયોગ ન હોય ત્યારે વસ્તુ પછી મૂકી દેવાના. આપણે ક્યાં સુધી વસ્તુને પકડીશું? જ્યાં સુધી મને ઉપયોગી જણાય ત્યાં સુધી. એમ કર્મ દ્વારા મારે જે પ્રાપ્ત કરવાનું છે એ અંતકની શુદ્ધિ, વિવેક, બુદ્ધિ દ્વારા પણ શું પ્રાપ્ત કરવાનું છે? વિવેક. જ્યાં સુધી વિવેક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બુદ્ધિ કંઈક ને કંઈક વિચારો કરે, ઈચ્છા કર્યા જ કરશે. બુદ્ધિ શું કરે છે? ઈચ્છાનું કામ કરે છે. પણ એ ક્યાં સુધી થશે? એટલે કે બુદ્ધિને છોડીને બુદ્ધિના ધ્યાન કરનાર, બુદ્ધિ વિચાર જે ઈચ્છા કરનાર છે એના તરફ ત્યારે ધ્યાન કરે. ઈચ્છા કરનાર તરફ ક્યારે ધ્યાન જાય? એ ઈચ્છાને છોડી દે ત્યારે. પણ ઈચ્છાને છોડી ક્યારે શક્ય? કે જ્યારે ઈચ્છા, એટલે કે જ્યારે અમારે કોઈ ઈચ્છાની આવશ્યકતા નથી. સામાન્યતઃ પૂર્ણતઃ જ્ઞાનથી જવાની છે, પણ જ્યાં સુધી આપણે એ પ્રકારનું સ્વસ્થ જીવન જીવ્યા ન હોય ત્યાં સુધી આપણે કીધું કહે છે ને કે આને તું છોડી દે, આને તું છોડી દે. વક્તા રમી જાણીએ વક્તા વાણી ન વાચમ બીજી જ્ઞાસ તમે તું વાણીને ન જાણીશ, પણ એના બોલનારને જાણ. વક્તાર વિદ્યા કર્મને ન જાણીશ, કર્મના કર્મ.
ભગવાનને જાણીએ ક્યારે શક્ય બને? જ્યારે આપણે એ પ્રકારનું જીવન જીવ્યા હોય તો. અને એ વસ્તુ આપણને હવે પછીના 80મા શ્લોકમાં કહે છે, પણ પહેલાં આપણે શું કીધું, અહીંયા સુધી આપણે વિચાર કરીએ, જેથી 80મા શ્લોકમાં જે કહે છે બધાને છોડી દે, એ ક્યારે શક્ય બને? કે પહેલાં તો આપણે પ્રાણ અને પ્રજ્ઞા એને મુખ્ય છે. હું પ્રાણ અસ્મી, હું પ્રાણ છું, હું પ્રજ્ઞા અસ્મી, પછી આપણે પ્રાણ અને પ્રજ્ઞાને જ છોડીને એનો જે ચૈતન્ય જે આનંદ આત્મા અહમ અસ્મી, પેલા પ્રાણ સર્વત્ર છે, પ્રજ્ઞા પણ સર્વવ્યાપ્ત છે, બંને વ્યાપ્ત છે. એ વ્યાપ્ત કોના લીધે છે? આત્માના લીધે. એના તરફ ધ્યાન લેવા માટે આપણે કહે છે અહીંયા આપણે રાખીએ છીએ, 80મા શ્લોકમાં કાલે જઈશું. બરાબર. ॐ पूर्णमिदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं